આમ જેટલા બેઠા છે ને બધાના પર્સનલ ઇન્ટરવ્યૂ લઈએ ને, કોઈને ઓડિયો થઈ ગઈ હશે, કોઈને અઠાઈઓ થઈ ગઈ હશે, કોઈએ માસક શ્રવણ કર્યું હશે, કોઈએ સિદ્ધિ તપ કર્યો હશે, વળી દાનના ક્ષેત્રમાં પણ કોઈને પૂછીએ ને, આમ શક્તિ અનુસાર પ્રાય બધા દાન કરે જ છે, નથી કરતા આવું નથી. પણ ખેદની વાત એ છે કે ક્રિયાના ક્ષેત્રમાં, દાનના ક્ષેત્રમાં, ત્યાગના ક્ષેત્રમાં આપણે બધા જ વ્યવસ્થિત છીએ, પણ જ્ઞાનના ક્ષેત્રમાં બહુ કાચા. આમ એવરેજ કાઢીએ ને આટલા વર્ષોની, તો આપણને ખ્યાલ આવે કે જ્ઞાનના ક્ષેત્રમાં હજી આપણે પાછા છીએ. હજી આપણે આમ જ્ઞાનના ક્ષેત્રની અંદર આમ એવરેજ 50 વર્ષ થયા હોય ને, તો 50 વર્ષના વ્યક્તિ પાસે આમ રોજ થોડું થોડું કરતા જેટલું જ્ઞાન ભેગું થવું જોઈએ ને, એટલું જ્ઞાન કદાચ હજી આપણી પાસે નથી. ક્રિયા છે, ના નથી. દાન છે, અનુષ્ઠાનો છે, સાધના છે, બધું જ છે, પણ એ 50 વર્ષના વ્યક્તિ પાસે કે જે જ્ઞાનની તાકાત હોવી જોઈએ, જે જીવનને બદલવાની તાકાત હોવી જોઈએ, એ તાકાત આપણી અંદર ઊભી નથી થઈ. અને માટે એક વસ્તુ બરાબર સમજજો, જ્ઞાન ન હોય ને ક્રિયા કરીએ તો થાય શું? કે છે, જો તમારી પાસે જ્ઞાન ન હોય અને છતાં પણ તમે ક્રિયા કર્યા કરો ને, તો એ ક્રિયા તમારી કંટાળાજનક બની જાય છે. બરાબર સમજજો, આમ એવરેજ ક્રિયામાં આપણને છેલ્લે છેલ્લે કંટાળો. પ્રતિક્રમણ કરતા હોઈએ ને, આમ ગમે તેટલા ઉત્કૃષ્ટ ભાવો સાથે શરૂ થયું હોય, પણ આમ છેલ્લે છેલ્લે તો એમ થાય કે હવે પતી જાય તો સારું. મેં કીધું તું ને હમણાં 2 દિવસ પહેલા કે મહારાજ સાહેબ આમ 5-10 ગાથા કે 15 કે 25 ગાથાની સજ્જાએ બોલે ને, એટલે મનમાં શું થાય? આમ મોટી સજ્જાએ બોલે એવા મહારાજ ગમે કે આમ શોર્ટમાં 5 ગાથાવાળી બોલે એવા ગમે? ક્યાં મહારાજ ગમે? આમ 5 ગાથામાં બતાવી દે ને તો હાસ થાય. ભલે આમ મને ઘણી વખત એમ થાય કે સામાયિક પત્યા પછી માણસ 10 મિનિટ બેસી રહે એ ચાલે. કદાચ સામાયિક જલ્દી પૂરું થઈ ગયું હોય અને સમય આવ્યો ના હોય, પ્રતિક્રમણ પૂરું થઈ ગયું, 10 મિનિટ બેસવું પડે એ ચાલે. પણ સજ્જાએ કદાચ આમ 5ના બદલે 10 ગાથાની હોય ને, તો મનમાં બોલી કદાચ કશું ના શકે મારા સાહેબ સામે, પણ આમ મનમાં કંટાળાનો ભાવ આવે કે આ સાહેબ રોજ શું લાંબી લાંબી સજ્જાએ બોલ્યા કરે છે. સમજજો જરા, જ્ઞાન ન હોય અને ક્રિયા હોય તો થાય શું? ક્રિયા તમારી કંટાળાજનક બની જાય. ક્રિયાની અંદરથી ધીરે ધીરે રુચિ ઘટતી જાય. અને આજે એવરેજ લોકોને અમે મળીએ ને, એવરેજ લોકોના જીવનને અમે જોઈએ ને, તો ક્રિયાઓની રુચિ ધીરે ધીરે ઘટી રહી છે. થાય છે, કરીએ છે, અને કરતા કરતા પણ આનંદ નહીં, કરતા કરતા પણ ભીતરમાં એ ભાવના નહીં, કરતા કરતા પણ ભીતરની અંદર એ તાકાત નહીં, કારણ કે તમારી પાસે જ્ઞાન. જેટલું જ્ઞાન વધારશો એટલી તમારી ક્રિયા ઇન્ટરેસ્ટેડ બનશે, અને જેટલી તમારી ક્રિયા ઇન્ટરેસ્ટેડ બનશે એટલી તમારી ક્રિયા ફળદાયી બનશે. આ પ્રોસેસ સમજો. જ્ઞાન શું કરે? કે જ્ઞાન તમારા ભીતરમાં ધર્મની રુચિ જગાડે છે. રુચિ ન હોય તો ધર્મ કરવાની મજા ના આવે. આમ સંસારની અંદર કોઈ પણ વસ્તુ રુચિ વગર થતી નથી. બરાબર સમજો, ધર્મ પણ જો રુચિ વગર કરશો ને, તો એ ધર્મ પણ તમારા માટે નિરર્થક બની જશે. કાન ખોલીને સાંભળી લે, ધર્મ પણ ત્યારે જ ફળદાયી બનશે જ્યારે ઇન્ટરેસ્ટ, વિથ ઇન્ટરેસ્ટ, તમારું ઇન્ટરેસ્ટ લેવલ ધર્મની અંદર હશે ને, તો જે ધર્મ ફળદાયી બનશે. અને જ્યાં સુધી રુચિ ન હોય ત્યાં સુધી ચોક્કસપણે ધર્મ તમારા માટે ફળદાયી નથી બનતો. તમે વિચાર કરજો, આમ નોકરી કરનારો માણસ હોય ને, એ 8 કલાક નોકરી કરે, આમ 6 કલાક થાય ને એટલે એને કંટાળો આવવા લાગે, હવે નોકરી પૂરી થાય તો સારું, પૂરી થાય તો સારું, પૂરી થાય તો સારું. સમજો જરા. અને બિઝનેસમેન હોય ને, એ રાત્રે 2 વાગે પણ એટલી ખંત, એટલી ધગસ ને એટલા ઉલ્લાસથી મહેનત કરતો તમને જોવા મળશે. બરાબર સમજજો, વાત ઇન્ટરેસ્ટની છે. નોકરીવાળો 8 કલાકમાં થાકી જાય ને એમ થાય કે હવે 8 કલાક પૂરા થાય અને જલ્દી ઘર ભેગા થઈએ તો શાંતિ થઈ જાય, પણ બિઝનેસ વાળો ક્યારેક રાતના 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, હમણાં દિવાળીની સિઝન આવશે ને, એમ 1-1 ને 2-2 વાગ્યા સુધી કદાચ બધું છોડીને એમાં લાગી જવું પડે ને, તો પણ લાગવા માટે તૈયાર થઈ જાય, કારણ કે રુચિ છે. જ્યાં રુચિ ન હોય ત્યાં કશું જ થઈ શકતું નથી. જ્યાં રુચિ એટલે કે પ્રેમ, એટલે કે લાગણી, એટલે કે જોડાણ જ્યાં ન હોય ને, ત્યાં કશું જ થતું નથી ને કંઈ જ કરવાની મજા નથી આવતી. એમ ધર્મના અંદર પણ, ધર્મના ક્ષેત્રમાં પણ રુચિ નહીં હોય ને, તો એ ધર્મ પણ તમારા માટે કંટાળાજનક બની જશે. ઇન્ટરેસ્ટ, ધર્મ વિથ ઇન્ટરેસ્ટ જોઈએ. અને રુચિ ક્યાંથી આવે? જ્ઞાનમાંથી આવે. જેની પાસે જ્ઞાન હોય, જેની પાસે સમજ હોય, એની જ રુચિ ટકી શકે. અને જેની પાસે સમજ ન હોય ને, એની રુચિ ધીરે 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 નાશ થઈ જાય છે. અને પછી એ ક્રિયા માત્ર ક્રિયા રહી જાય છે. અને પછી આપણે એમ વિચારીએ કે પેલા અહીમુત્તા મુનિ એક વાર ઇર્યા વૈયા કર્યો ને, એમને કેવળ જ્ઞાન મળી જાય. અને આપણે કેટલી વાર કરી લીધા ભાઈ, કેટલી વાર કરી લીધા? કોઈ ગણતરી ખરી આપણી પાસે? અહી મુત્તા મુનિ એક વાર ઇર્યા વિયા કરે ને, અમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. પેલો સંગમ એક વાર ખીર હરાવે અને આવતા ભવમાં શાલીભદ્ર થઈ જાય. આપણે તો કેટલા પાત્રા ભરી દીધા, કેટલું હરાવી દીધું, આપણું તો હજી આ ભવનું ઠેકાણું નથી પડ્યું. રુચિ,
જ્ઞાન તમારી અંદર રુચિ પ્રગટાવે છે. રુચિ જેની અંદર જાગી જાય ને પછી બધામાં આનંદ આવે. આ સાધુ સાધ્વીજી ભગવંતો જે આ સંસારનો ત્યાગ કરી શકે, સંસારને છોડી શકે, અંદર કઈ તાકાત? તો કે જ્ઞાનની તાકાત. એમના ભીતરમાં જ્યારે જ્ઞાનની તાકાત જાગે ને ત્યારે ભીતરની અંદર રુચિ જાગે ને, રુચિ જાગે ને એટલે પછી બધું જ આમ નાશવંત લાગે, બધું નિરર્થક લાગે, બધું નકામું લાગે. કદાચ તમારા કરતા એમની પાસે સાંસારિક સુખ વધારે હોય એવા પણ લોકો સંયમના માર્ગે નીકળી જાય. કદાચ તમારા કરતા વધારે ધનવાન હોય, તમારા કરતા વધારે મોટો પરિવાર હોય, તમારા કરતા વધારે સ્વરૂપવાન પત્ની હોય, તમારા કરતા સારા સંતાનો હોય, તમારા કરતા વધારે એમનું બિઝનેસનું ટર્નઓવર હોય, છતાં પણ એ આ સંસારનો ત્યાગ કરીને નીકળી જાય. કારણ કે જ્ઞાન એ ધર્મ પ્રત્યેની રુચિ પ્રગટાવી દે ને, રુચિ પ્રગટાવી દે ને પછી બધું જ નાશવંત લાગે. તમારી તકલીફ એ છે કે હજી સુધી રુચિ પ્રગટી નથી. ક્રિયા તમે કરો છો, હું ના નથી પાડતો, બધું જ કરો છો, દાન કરો છો, ત્યાગ કરો છો, ક્રિયા કરો છો, બધું જ કરો છો, પણ ઇન્ટરેસ્ટ, રુચિ જેને કહેવાય ને, એ રુચિ જગાડવી પડશે ને. રુચિ જગાડવી હોય ને તો એ જ્ઞાન જ જગાડી શકે, બીજું કોઈ ન જગાડી શકે. બરાબર સમજો. જ્ઞાન માટે આજે સમ્યક જ્ઞાન પદની આરાધના છે, ત્યારે મારો તમને સવાલ એટલો જ છે, જ્ઞાન માટે તમારી પાસે સમય કેટલો, કેટલો સમય જ્ઞાન? પ્રવચન હું તમને દરરોજ આપું છું ને, આપતો રહી, પણ તમે જ્ઞાન માટે સમય કેટલો કાઢો છો? ચલો અત્યારે તો પ્રવચન ચાલે છે એટલે આપણો એક કલાક સ્વાધ્યાય થઈ જાય, જ્ઞાનની વાતો થઈ જાય, કંઈક અહીંયા મગજમાં ઉતરે, કંઈક ભેજામાં જાય ને કંઈક આપણું થોડું થોડું પણ 1% પણ જીવન બદલાય એ અલગ વાત છે, એને છોડી દઈએ. પણ એ ઓન એન એવરેજ આ મહારાજ સાહેબનું પ્રવચન ના હોય, પ્રવચનનું શ્રવણ ના હોય, તો પછી તમારી પાસે જ્ઞાન માટેનો સમય કેટલો, કેટલો સમય? આમ આટલું શાસ્ત્રોની અંદર લખ્યું, આટલું ધર્મગ્રંથોની અંદર લખ્યું કે જ્ઞાન વળું સંસારમાં લખ્યું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષા. આમ જૈન ધર્મનો સર્વોચ્ચ ગ્રંથ હોય ને તત્વાર્થ સૂત્ર, જેની અંદર જૈન ધર્મની આખી ફિલોસોફી આવી જાય, અને એ જૈન ધર્મની ફિલોસોફીની અંદર એ તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતીજી મહારાજ આમ સ્પષ્ટ શબ્દોમાં લખે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અને છતાં પણ ઉતરે નહીં મગજ. કેમ નહીં? જ્ઞાન માટે આમ તમે, હું એમ કહું કે દેરાસર માટે 2 કલાક કાઢી શકતા હો, જ્ઞાન માટે 20 મિનિટ ન કાઢી શકો? કેમ ના કાઢી શકીએ? 20 મિનિટ દેરાસરમાં જઈએ. ઘણા લોકો મને મળે ને, સાહેબ દરરોજ સામાયિક કરવાનો નિયમ છે. હું કીધું સામાયિકમાં કરો છું, તો કે સાહેબ નવકારવાળી ગણી. નવકારવાળી તો એમને એમ પણ ગણાય, સામાયિક સ્વાધ્યાય કરવા માટે. આમ 20 મિનિટ તો સ્વાધ્યાય છે દરરોજ. નહીં બદલાવો, તમારા જીવનમાં પરિવર્તન ત્યારે જ આવશે જયારે જ્ઞાનથી નજીક જશો ને, તો જ બદલાઈ શકશો, બાકી નહીં બદલાઈ શકશો. થોડોક પુરુષાર્થ કરો, થોડુંક મનને મજબૂત કરો, થોડુંક મનને તૈયાર કરો કે મારે જ્ઞાનના સમીપે જવું છે, જ્ઞાનની પાસે જવું છે. કારણ કે જ્ઞાન હશે તો જ જીવનમાં બધું જ બરાબર છે, બાકી જ્ઞાન વગર બધું જ નિરર્થક છે. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.